જાતિ પ્રમાણે તમારા મુખ્ય દેવતા કોણ છે? જેની પૂજા કરવાથી ઈચ્છિત પરિણામ મળે છે. દરેક વ્યક્તિના મનમાં એક પ્રશ્ન ચોક્કસપણે આવે છે કે આખરે 33 કરોડ દેવી દેવતાઓમાં આપણા ઈષ્ટ દેવતા કોણ છે? આ પ્રશ્નોના ઉકેલ માટે વિડીયોને છેલ્લે સુધી સાંભળજો. તમારો પરિવાર સુખી રહે તે માટે અમારી શુભેચ્છાઓ. જાણો તમારી જાતે કે તમારા ભગવાન કોણ છે. મિત્રો, જો તમે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ સાથે જય શ્રી કૃષ્ણ લખો, જેથી અમને ખબર પડે કે શ્રી કૃષ્ણના કેટલા ભક્તો છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓ છે, તેમાંથી તમારી રાશિ પ્રમાણે એ જાણી લેવું જોઈએ કે રાશિ અનુસાર તમારા દેવતા કોણ છે અને તે જ દેવતાની પૂજા કરો, તેનાથી તમને વધુ ફાયદો થશે. દરેક રાશિ માટે એક અલગ દેવતા છે. મિત્રો, દરેક દેવતાની પૂજામાં અલગ અલગ વસ્તુ પૂજા સામગ્રી કરવાની હોય છે. જો તમે યોગ્ય રીતે તેની પૂજા કરો છો તો ભગવાન તમારા પર જલ્દી પ્રસન્ન થઈ જાય છે. સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે જીવનમાં લોકો પોતાના ઈષ્ટ દેવતાની પૂજા પોતપોતાની રીતે કરે છે, તેથી તેમની મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થાય છે. આમ છતાં મનપસંદ દેવતાની પૂજાનું વિશેષ મહત્વ છે, પરંતુ એવા ઘણા લોકો છે જેઓ તેમના ઈષ્ટદેવ વિશે જાણતા નથી. તમે તમારી રાશિ દ્વારા તમારા ઈષ્ટદેવને પણ જાણી શકો છો અને તેમની પૂજા કરવાથી તમે વિશેષ લાભ મેળવી શકો છો. મિત્રો, દરેક દેવી દેવતાઓ કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધિત હોય છે. આવી સ્થિતિમાં જો કોઈ દેવી દેવતા મેળ ખાતા નથી કે વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ હોય તો વ્યક્તિને પૂજા કરવાથી અનુકૂળ પરિણામ મળતું નથી. અને લોકો એવું વિચારે છે કે આપણે દિવસ રાત ભગવાનની પૂજા કરીએ છીએ અને કોઈ પરિણામ નથી મળતું. ઘણી વખત દેવતાની ખોટી પસંદગી કરવાથી વ્યક્તિને નુકસાન વેઠવું પડે છે. એવું માનવામાં આવે છે કે વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અનુસાર દેવતાની પસંદગી કરવી શ્રેષ્ઠ છે. કુંડળીને અનુકૂળ દેવતા જાણવા માટે પહેલા વ્યક્તિની કુંડળી વાંચો. જ્યારે વ્યક્તિનો જન્મ થાય છે, ગ્રહણ ક્ષેત્રનું ઘણું મહત્વ હોય છે. જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં ગોસર કરી રહ્યા છે તે વ્યક્તિનો જન્મ ચિહ્ન કહેવાય છે. આવી સ્થિતિમાં રાશિ પ્રમાણે જાણો તમારા મનપસંદ દેવતા અને તે સ્થાપિત કરી શકાય છે. આકાશમાં 12 રાશિઓ છે, જેમાં 28 નક્ષત્રો ભ્રમણ કરે છે. વ્યક્તિનો જન્મ અમુક નક્ષત્રમાં થાય છે અને દરેક નક્ષત્ર કોઈને કોઈ રાશિ સાથે સંબંધિત હોય છે. આ વાત પવિત્ર ગ્રંથ અગ્નિ પુરાણમાં પણ લખેલી છે. હિન્દુ ધર્મ અનુસાર એવું માનવામાં આવે છે કે તમારી રાશિ પ્રમાણે દેવી દેવતાઓની પૂજા કરવી શુભ છે. વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. નંબર 1, મેષ રાશિ. તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રાશિની હોય છે, તેથી અવગણ્યા વિના અંત સુધી વિડીયો જુઓ. મંગળ છે મેષ રાશિના ગ્રહ દેવતા. શ્રીરામ અને હનુમાનજી મુખ્ય દેવતા છે. હનુમાનજીની પૂજા કરવાથી મેષ રાશિના લોકોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે. મેષ રાશિના લોકો હનુમાનજીની પૂજા કરે તો તેમના જીવનમાં કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડતો નથી, અને જો કોઈ સમસ્યા ચાલી રહી હોય તો હનુમાનજીની પૂજા કરવાથી તેમના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. જો મેષ રાશિના લોકો હનુમાનજીની પૂજા કરે છે તો પૈસા સંબંધિત સમસ્યાઓ તેમના જીવનમાં ક્યારે આવતી નથી.
હનુમાનજી મેષ રાશિના લોકોની તમામ આર્થિક સમસ્યાઓ દૂર કરે છે અને હનુમાનજીની પૂજા કરવાથી મેષ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. તેથી મેષ રાશિના લોકોએ હનુમાનજીની પૂજા કરવી જોઈએ. મેષ રાશિના લોકોએ હનુમાનજીનો ઉપવાસ કરવો જોઈએ. હનુમાનજીનું વ્રત મંગળવારે રાખવું જોઈએ. જો દેવીઓની વાત કરીએ તો ભગવતી તારા, નીલ સરસ્વતી અને માતા શૈલપુત્રી આ રાશિની દેવી છે. નંબર 2, વૃષભ રાશિ. તમારી રાશિના ગ્રહ દેવતા શુક્ર છે અને મુખ્ય દેવતા શ્રી હરિ વિષ્ણુ છે. વૃષભ રાશિના લોકોએ શનિવારે કાળા કે વાદળી રંગના કપડા ન પહેરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી નુકસાન થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના લોકોએ શનિવારે પીપળાના ઝાડની પરિક્રમા કરવી જોઈએ અને પીપળાના ઝાડ નીચે ફૂલ ચડાવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે. દેવીઓની વાત કરીએ તો માતા લક્ષ્મી અને ષોડશી શ્રી વિદ્યા આ રાશિની દેવી છે. વૃષભ રાશિના લોકો જો દેવી લક્ષ્મીની પૂજા કરે છે તો ત્યાં તેમના જીવનમાં કોઈ મોટી સમસ્યા નથી આવતી. શુક્રવારે લક્ષ્મી માતાનું વ્રત રાખવામાં આવે છે. બુધ દેવ તમારી રાશિના ગ્રહ દેવતા છે અને ગણેશજી અને વિષ્ણુ જે મુખ્ય દેવતા છે. નંબર 3, મિથુન રાશિ. આ રાશિના સ્વામી ભગવાન ગણેશ છે. મિથુન રાશિના લોકોને ભગવાન ગણેશની પૂજા કરવાથી લાભ થાય છે. તેથી મિથુન રાશિના લોકોએ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. લાલ કિતાબની કુંડળી અનુસાર બુધની સ્થિતિ ખરાબ છે કે સારી? જો તમે મિથુન રાશિના વ્યક્તિ છો તો અહીં તમારા માટે સામાન્ય સલાહથી લાલ કિતાબ. મિથુન રાશિના લોકો જો ભગવાન ગણેશની પૂજા કરતા હોય તો તેઓ ક્યારે માનસિક તણાવ અને ડિપ્રેશનથી પીડાતા નથી. તેમનું મન મજબૂત બને છે, જેના કારણે તેમને કોઈ સમસ્યા પરેશાન કરતું નથી. આથી મિથુન રાશિના લોકોએ ભગવાન ગણેશ અને દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ. નંબર 4, કર્ક રાશિ. કર્ક રાશિ માતા દુર્ગા, ભુવનેશ્વરી અને માતા ચંદ્રઘંટા આ રાશિની દેવીઓ છે. તમારી રાત્રિના ગુરુદેવતા ચંદ્ર છે અને મુખ્ય દેવતાઓ શિવ અને વિષ્ણુ છે. કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે અને તેમના પ્રિય દેવતા ભગવાન શિવ છે અને તેમની પૂજા કરવામાં આવે છે. અધિપતિ દેવતાની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે, ભલે તે કુંડળીમાં ગમે તેટલા ગ્રહ દોષો હોય. જો અધિષ્ઠાત્રી દેવતા પ્રસન્ન હોય તો આ બધા દોષ વ્યક્તિને વધારે પરેશાન કરતા નથી. કર્ક રાશિના જાતકોએ સોમવારે ઉપવાસ કરવો જોઈએ અને ગરીબોને ભોજન કરવું જોઈએ. જો વ્રત રાખવું શક્ય ન હોય તો તમારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. જો આપણે દેવીઓની વાત કરીએ તો માતા કમલા અને માતા સિદ્ધિદાત્રી આ રાશિના દેવી છે. નંબર 5, સિંહ રાશિ. સિંહ રાશિના ગ્રહ દેવતા સૂર્ય ભગવાન છે. સિંહ રાશિના સ્વામી સૂર્ય છે. તેમના પર હનુમાનજીની કૃપા થાય છે અને માં ગાયત્રી ઈષ્ટ દેવતા ઉપાસક છે. ઈષ્ટદેવની પૂજા કરવાથી ફાયદો થાય છે. જન્મકુંડળીમાં ગમે તેટલા ગ્રહ દોષ હોય, સિંહ રાશિના જાતકો જો સૂર્ય ભગવાનની પૂજા કરે તો તેઓ ક્યારે માનસિક તણાવો અને હતાશાનો ભોગ બનતા નથી. વ્યક્તિ બળવાન બને છે. સવારે સ્નાન કરીને સ્વસ્થ થઈને તમારા ઘરના મંદિરમાં સૂર્યદેવની મૂર્તિની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો. દેવીઓ વિશે વાત કરીએ તો તે છે માતા ગાયત્રી, પિતાંબરા અને માતા કાલરાત્રી તમારી રાશિના ગ્રહ દેવતા છે. નંબર 6, કન્યા રાશિ. કન્યા રાશિના મુખ્ય દેવતા બુધ દેવ છે. આથી આ રાશિના લોકોએ બુધવારના બુધ ગ્રહનું વ્રત સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરવું જ જોઈએ. કન્યા રાશિના લોકોએ જ્યારે બુધવારનું વ્રત કરે છે તો તેમના જીવનમાંથી તમામ મુશ્કેલીઓ
અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. કન્યા રાશિના જાતકો વ્રત કરે છે તો બુધ ગ્રહ પર ઉપવાસ કરે તો વ્યક્તિના જીવનમાં તે આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. ઘરમાં સારી શક્તિઓ આવે છે અને ખરાબ શક્તિઓ દૂર થાય છે. જો આપણે દેવીઓની વાત કરીએ તો માં દુર્ગા, ભુવનેશ્વરી અને માતા ચંદ્રઘંટા છે, આ રાશિના દેવીઓ છે. નંબર 7, તુલા રાશિ. તુલા રાશિના ગ્રહ શુક્રદેવ છે. શુક્રકલા પ્રેમ, સૌંદર્ય અને આકર્ષણનો કારક છે. કુંડળીમાં તેની મજબૂત સ્થિતિને કારણે કોઈ પણ પ્રકારની સમસ્યા નથી રહેતી. વ્યક્તિના વ્યવહારિક જીવનમાં આ રાશિના લોકો પોતાનો જીવન માર્ગ પસંદ કરે છે અને પોતાના માર્ગ પર ચાલે છે. તેઓ સખત મહેનતના બળ પર સફળતા પણ પ્રાપ્ત કરે છે. જો આપણે દેવીઓની વાત કરીએ તો માતા લક્ષ્મી, બ્રહ્મચારીની અને ષોડશી શ્રી વિદ્યા આ રાશિની દેવીઓ છે. નંબર 8, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના દેવતા મંગળ ગ્રહ છે અને શ્રીરામ અને હનુમાનજી મુખ્ય દેવતા છે. મંગળનો સંબંધ વૃશ્ચિક રાશિ સાથે છે, આથી આ રાશિના લોકોએ હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને મંગળવારના દિવસે વ્રત રાખો. તેનાથી કુંડળીમાં મંગળ ગ્રહની સ્થિતિ મજબૂત બને છે અને વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળવા લાગે છે. નંબર 9, ધનુ રાશિ. ધનુ રાશિ, જો આપણે ભગવતી તારા અને માતા શૈલપુત્રીની વાત કરીએ તો ધનુ રાશિની દેવીઓ છે. તમારી રાશિના ગ્રહ દેવતા ગુરુ છે. ધનુ રાશિનો અધિપતિ ગ્રહ ગુરુ છે અને પ્રિય દેવતા વિષ્ણુજી અને લક્ષ્મીજી છે. સાથે ધનુ રાશિના લોકોએ વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ અને લક્ષ્મીજીને પ્રિય દેવતા માનીને પૂજા કરવી જોઈએ, તેને યોગ્ય રીતે, જેથી તે સુખી જીવન જીવી શકે. ધનુ રાશિના લોકોએ ગુરુ ગ્રહને લગતી વસ્તુઓનું દાન કરવું જોઈએ, જેમ કે પીળી વસ્તુ, પુસ્તક, જમીન, દૂધ આપતી ગાય, લાલ કપડા, તાંબુ, કેસર, લીલા ચણા. જો આપણે દેવીઓની વાત કરીએ તો માતા લક્ષ્મી, કમલા અને માતા સિદ્ધાત્રી આ રાશિના દેવી છે. નંબર 10, મકર રાશિ. મકર રાશિના ગ્રહ દેવતા શનિદેવ છે. જો મકર રાશિના લોકો શનિદેવની પૂજા કરે છે તો મકર રાશિના લોકોને પારિવારિક સુખ અને લગ્નની પ્રાપ્તિ થાય છે. આને લગતી સમસ્યાઓ દૂર થાય છે. જો લગ્ન શક્ય નથી તો લગ્ન પણ થાય છે. મકર રાશિના લોકો શનિદેવની પૂજા કરે છે તો મકર રાશિના લોકોના તમામ કામ પૂર્ણ થઈ જાય છે. જો આપણે દેવી દેવતાઓની વાત કરીએ તો માં કાળી અને માતા સિદ્ધાત્રી તમારી દેવી છે. નંબર 11, કુંભ રાશિ. કુંભ રાશિના ગ્રહ દેવતા છે શનિ. વિષ્ણુ મંત્રનો જાપ કરવાથી તમારા જીવનની સમસ્યા દૂર થાય છે. તમને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ મળે છે. જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ રોગ હોય તો તેમની સલાહ લો, તમને રાહત મળશે. આ રાશિનો સ્વામી શનિ હોવાથી નીલમ રત્ન ધારણ કરવું એ શુભ છે. કુંભ રાશિના લોકો દેખાવમાં ઘઉં વર્ણ હોય છે. આ રાશિના લોકો ખૂબ જ ગુસ્સાવાળા હોય છે. તેઓએ દરરોજ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. માં કાળી અને માતા સિદ્ધિદાત્રી તમારી રાશિના દેવી છે. નંબર 12, મીન રાશિ. મીન રાશિના ગ્રહદેવતા ગુરુ છે. આ વર્ષ મીન રાશિના લોકો માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે. લાલ કિતાબ માટે મીન રાશિને 12 રાશિઓમાંની એક ગણવામાં આવે છે. જેમના ગુરુનું સ્થાયી ઘર 8, 9, 11. અને જો આપણે દેવીઓની વાત કરીએ તો માતા લક્ષ્મી, કમલા અને માતા સિદ્ધિદાત્રી દેવીઓ છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.